ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે ગુજરાતીમાં પાથ ત્રણ સોનેરી પંખીનો અભ્યાસ કરતા હતા આ પાથના લેખક છે શ્રદ્ધા ત્રિવેદી બરાબર આપણે થોડોક અભ્યાસ કર્યો હતો હવે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આ પાકની શરૂઆત કરીશું તમે બધા તૈયાર છો ને ઓકે તો ચાલો આપણે આ પાકને સમજીએ પૂરકવાચક પાઠ ત્રણ સોનેરી પંખી પાથના લેખિકા છે શ્રદ્ધા ત્રિવેદી મિત્રો આપણે આગળના ભાગમાં થોડો પાથ સમજ્યા હતા બરાબર ને હવે આપણે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી ફરી શરૂ કરીએ છીએ નંદનના મામા સોનેરી પંખી કઈ રીતે જોઈ શકાય તેની વાત નંદનના મમ્મીને કહેતા હતા શું કહેતા હતા આપણે ફરી એકવાર જોઈએ મામા કહે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે સીમા જવું પડે ત્યાં ખુલ્લી જગ્યાએથી બહુ સરસ રીતે દેખાય વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું ત્રણ મહિના એની પાછળ પડીએ ત્યારે માંદ ઓળખાય બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું છે એટલે આજ હું જાઉં કોઈ વાર કાગળ પત્ર લખજે હવે આગળ સમજીએ આ બધી વાત નંદન અંદર પડીએ પડીએ સાંભળતો હતો તેને થયું વીણુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ મારો એ બેડો પાર એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ ને તો મિત્રો આ નંદને પણ હવે વીણુની જેમ સોનેરી પંખીને જોવું જ છે અને આ સોનેરી પંખીને જોવા માટે તે વહેલો ઉઠવા પણ તૈયાર થઈ ગયો છે તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલો પાંચ વાગ્યે ઉઠાડજો તેની આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું સાથે સાથે આનંદે થયો નંદનના મમ્મી પપ્પાને તો એકદમ આશ્ચર્ય થયું એકદમ નવાઈ લાગી કે આ નંદન પાંચ વાગ્યે ઉઠવાનો પણ એ સાંભળીને તેમને આનંદ પણ થયો બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો ત્યાં ઘણા લોકો આવેલા હતા આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ નહોતી ફરતો ફરતો ઘણી વારે તે ઘેર પહોંચ્યો જો મિત્રો નંદન વહેલો ઉઠે છે તેનાથી તેને કયા ફાયદા થાય છે જો તે ગામના તળાવે આવેલા મંદિરમાં જાય છે અને ત્યાં તે ઘણા લોકોને આવેલા જોઈ છે દર્શન કરવા માટે અને આજ સુધી તો તેણે આવું કશું જ જોયું ન હતું મંદિર પણ જોયું ન હતું કે મંદિરમાં કોણ કોણ આવે છે તેણે આજુબાજુનું વાતાવરણ પણ ન જોયું હતું તે આ જ રીતે ફરતો ફરતો પછી ઘણો મોડો ઘરે પહોંચે છે થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી નહીં ધોઈને લેસણ કરવા બેઠું લેસણ પણ બધું થઈ ગયું બધા કામ શાંતિથી કર્યા ને સમયસર શાળાએ પણ ગયો જુઓ મિત્રો નંદન વહેલો ઉઠ્યો તેને કારણે તે પોતાના દરેક કામ સરળતાથી કરી શક્યો બરાબર ને તે ખુલ્લી હવામાં ફર્યો પછી સરસ મજાનો મમ્મીએ તૈયાર કરેલું દૂધ પણ પી લીધું નહીં ધોઈને તે લેસન કરવા પણ બેસી ગયો અને તેનું બધું જ લેસન થઈ ગયું પહેલાં તો એ ક્યારેક ક્યારેક જ લેસન કરતો હતો પણ આજે એ વહેલા ઉઠવાથી તેણે બધું પોતાનું કામ શાંતિથી પતાવી દીધું અને તે સમયસર શાળાએ પહોંચ્યો રોજ તે ભાગતો ભાગતો જતો હતો પણ આજે તે સમયસર શાળાએ પહોંચી ગયો ટુ મિત્રો તમે પણ આ નંદનની જેમ વહેલા ઉઠવાની આદત પાડજો જેથી કરીને તમે પણ નંદનની જેમ પોતાના દરેક કાર્ય સરળતાથી કરી શકો પછી તો તેનો આ ક્રમ ચાલતો રહ્યો કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈક વાર દક્ષિણમાં થોડા જ દિવસોમાં તે આખી સીમા ફરી વળ્યો હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી ગાલ ભરાયા હતા તેને નવું કામ કરવાનું મન થતું હતું નંદન તો હવે રોજ જ વહેલો ઉઠવા લાગ્યો હતો અને ક્યારેક એ ઉત્તર દિશા બાજુ જાય તો ક્યારેક દક્ષિણ દિશા બાજુ જાય અને આ જ રીતે તે પોતાનો આખું ગામની સીમા સુધી તે ફરી વળ્યો હતો અને હવે તો એની તબિયત પણ ખૂબ સરસ થઈ ગઈ હતી તેમાં પણ સુધારો આવવા માંડ્યો હતો પહેલાં એકદમ એ સૂકો સૂકો હતો પણ હવે હુષ્ટ પુષ્ટ થવા લાગ્યો એના ગાલ ભરાવા લાગ્યા અને તે ખુશ પણ રહેવા લાગ્યો પોતાનું દરેક કામ તે આ રીતે સરળ રીતે કરતો થઈ ગયો નંદન વહેલો ઉઠતો હતો એટલે હવે તેની પાસે ઘણો બધો સમય હતો અને સમય હોવાને કારણે તેને નવું નવું કંઈક ને કંઈક કામ કરવાનું મન થયા કરતું હતું મહિના પછી તો એવી સ્થિતિ થઈ કે તેને ઉથાડવો પણ પડતો નહીં તે જાતે જ ઉઠી જતો એમ કરતાં કરતાં બે મહિના થઈ ગયા પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં જુઓ મિત્રો હવે નંદન જાતે જ ઉતતો થઈ ગયો પહેલા તો એની મમ્મી તેને ઉઠાડતી હતી પણ હવે એની જાતે ઉઠવાની આદત પડી ગઈ અને આમ કરતાં કરતાં બે મહિના થઈ ગયા પણ પેલું જે સોનેરી પંખી જોવા માટે તે ઉતતોતો ને તે સોનેરી પંખી દેખાતું હતું નહીં મિત્રો તમને એવું થાય છે કે નહીં કે આ સોનેરી પંખી ક્યાં રહેતો હશે કે નંદન બે બે મહિનાથી એની જોવાની રાહ જોઈ છે છતાં પણ તે દેખાતું નથી તો એ ક્યાં હશે તમને એવો વિચાર આવતો હશે ને ચાલો તો આપણે આગળ જોઈએ દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી તેણે તે ઉત્સાહથી આપી બીજી અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું કાયમ ત્રણ વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે ત્રીજા નંબરે પાસ થયો હતો સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા તેને ખૂબ ગમ્યું તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી છતાંય આટલું સરસ હું ભણી શકું છું આટલો બધો લાભ થયો છે તો પછી જ્યારે એને જોઈશ ત્યારે કેટલો લાભ થશે જો મિત્રો હવે નંદનની પરીક્ષા શરૂ થઈ છે અને તે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આપે છે કેમ આનંદ અને ઉત્સાહથી આપે છે કારણ કે તેની પાસે ઘણો બધો સમય હોવાથી એ ઘણો સરસ વાંચી શક્યો છે અભ્યાસ કરી શક્યો છે અને આ પરીક્ષા પૂરી થાય છે બીજા અઠવાડિયે તેનું રિઝલ્ટ પણ આવી જાય છે અને તેનું રિઝલ્ટ જોઈને બધાને ખૂબ જ નવાઈ લાગે છે કેમ નવાઈ લાગે છે કારણ કે કાયમ તે ત્રણ વિષયમાં ફેલ થતો હતો કેટલા વિષયમાં ત્રણ વિષયમાં પણ નંદન આ વખતે ત્રણ વિષયમાં ફેલ નથી થયો પાસ થયો છે ફક્ત પાસ જ નથી થયો પણ તે ત્રીજા નંબરે પાસ થયો છે અને એ જોઈને સૌને નવાઈ લાગે છે પણ બધા જ તેને ખૂબ અભિનંદન આપે છે નંદન બધાના અભિનંદન મેળવીને ખૂબ જ ખુશ થાય છે તેને ખૂબ જ ગમે છે અને તે વિચારે છે કે હજુ મેં સોનેરી પંખી જોયું નથી છતાં હું આટલું સરસ ભણી શક્યો છે આટલો બધો મને લાભ થયો છે જો હું એ પંખીને જોઈશ તો મને કેટલો બધો લાભ થશે બરાબર ને તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો તળાવને કાંઠે ઊભા ઊભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો સવારનો શીળો પવન ખાઈ રહ્યો હતો દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો તે એક ઝાડના થડ નીચે બેઠો પંખીઓ કલરો કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા કેસરવણા સૂર્યની કિનારી દેખાય ધીમે ધીમે સૂર્ય ઊંચા આવતો ગયો તે જોઈ જ રહ્યો ને અચાનક તેને સૂચ્યું શું મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂરજ તો નહીં હોય તે ઘરે ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો બીજે દિવસે નંદન પોતાના નિયમ મુજબ વહેલો ઉઠીને ફરવા જતો રહે છે અને તળાવને કાંઠે ઊભો રહીને તે ચારે બાજુ બધું જુએ છે સવારમાં એકદમ ઠંડો ઠંડો પવન વાય છે અને દૂર દૂર સૂર્ય ઉગતો દેખાઈ રહ્યો છે એટલે નંદન એક ઝાડના થળ પાસે બેસે છે અને સરસ મજાના પંખીઓ કલરો કરતા હોય છે સવાર સવારમાં તો બરાબર ને પંખીઓના તોળાઓ ઉડતા હોય છે તો એ બધું તે જુએ છે કેસરી રંગના સૂર્યની કિનારી દેખાય છે અને પછી ધીમે ધીમે સૂર્ય ઉપર આવે છે અને એ કેસરી રંગના સૂર્યને જોઈને એને અચાનક કંઈક સૂજ્યું કંઈક વિચાર આવ્યો કે જે મામા સોનેરી પંખીની વાત કરતા હતા એ આ તો નથી ને મામા જે સોનેરી પંખીની વાત કરતા હતા તે હવે નંદનને સમજાઈ ગયું છે હવે તેને મામાની સોનેરી પંખીવાળી બધી જ વાત એને સમજાઈ ગઈ છે એટલે તે ઘરે જઈને પોતાના મામાને પત્ર લખવા માટે બેસી જાય છે જો મિત્રો નંદને મામાની એક જ સોનેરી પંખીવાળી વાત મનમાં બેસાડી દીધી અને આખું એનું જીવન જ જાણે બદલાઈ ગયું બરાબર ને ખરેખર નંદનનો બેડો પાર થઈ ગયો બરાબર ને મામાએ સોનેરી પંખીની વાત કરી તે શું હશે તો તે સૂરજ જ હશે એવું હવે નંદનને ખબર પડી ગઈ છે સોનેરી એટલે કે સોના જેવા પીળા રંગની નંદન તેના મામાને પત્ર લખે છે પૂજ્ય મામા તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે એને મેં જોયો રોજ જોઉં છું ને રોજ જોઈશ હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે માત્ર વહેલાઓથી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે હું ત્રીજા નંબરે પાસ થયો છું હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ મિત્રો હવે નંદનને મામાની સોનેરી પંખી વાત સમજાઈ ગઈ છે એટલે તેને સૂરજને જોવા માટે દૂર સુધી જવું પડે છે નહીં ફક્ત એ વહેલો ઉઠીને પોતાની અગાસીમાં ઊભો રહીને પણ આ સોનેરી પંખીને જોઈ શકશે તે પોતાના મામાને જણાવે છે કે હું ત્રીજા નંબરે પાસ થયો છું અને હવે હું ત્રીજા નંબરે નહીં પરંતુ હવે હું પહેલા નંબરે તમને પાસ થઈને બતાવીશ લિફ્ટિંગ તમારું નંદન જુઓ મિત્રો નંદને પોતાના મામાની વાત માની તો તેનું આખું જીવન બદલાઈ ગયું તો તમારે પણ આ રીતે તમારા માતા પિતાની તમારા વડીલોની વાતો માનવી જોઈએ બરાબર જેથી તમે તમારા જીવનમાં નિયમિતતા પણ લાવી શકો વિદ્યાર્થી મિત્રો પાત ત્રણ સોનેરી પંખીનો આપણે અભ્યાસ કર્યો અને આશા રાખું છું કે તમને આ પાતમાં સમજ પડી ગઈ હશે બરાબર ને અને હવે તમે પણ સવારે વહેલા ઉઠીને તમારું કામ નિયમિત પૂરું કરશો એવી હું આશા રાખું છું ઓકે તો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો